સાબરકાંઠાના અરવલ્લીમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ હાઇવેનું નિર્માણ કાર્ય ફરીથી શરૂ કરાવ્યું છે હાઇવેને ફોર લેનમાંથી સિક્સ લેનમાં બદલવાની કામગીરી વર્ષ બે હજાર અઢારથી આરંભાય પરંતુ વચ્ચેના સમયગાળામાં કોરોના મહામારીમાં શ્રમિકો વતન ચાલ્યા ગયા જેથી કામગીરી અટકી પડી જોકે હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટીએ હાઇવે પરના પુલના મોટાભાગના કાર્યો જૂનના અંત સુધીમાં પૂર્ણ કરવાની ડેડલાઇન નક્કી કરી છે જેને લઈ હાલ ચોવીસ કલાક પુલ નિર્માણની કામગીરી ચાલી રહી છે આસપાસ જે ચાલુ થયું હતું એ લગભગ એકદમ ધીમી ગતિએ ચાલતું હતું પણ હવે જો આ છેલ્લા બે ત્રણ મહિનાથી જે કામ ફાસ્ટ ચાલી રહ્યું છે જો આ પ્રમાણે કામ ચાલશે તો ઘણી રાહત થઈ જશે અને આ જે ટ્રાફિકની સમસ્યા છે મતલબ કે અમદાવાદ જવું હોય તો કમસે કમ કોઈ બીમારને લઈને ગયા હોય આપણે જાતે બી નીકળ્યા હોય તો કમસે કમ અઢીથી ત્રણ કલાકની આસપાસ અમદાવાદ પહોંચી રહેવાય હાલમાં હાઈવેનું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે જેથી ચિરોડા વચ્ચે હાલમાં ત્રાણું કિલોમીટરના હાઈવેને સિક્સ લેનમાં તબદીલ કરાઈ રહ્યો છે અને શામળાજીથી રાજસ્થાન ઉદયપુર સુધીની સિક્સ લાઇનનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે આમ અમદાવાદથી વાયા હિંમતનગર થઈ ઉદયપુર પહોંચવું ખૂબ ઝડપી બની જશે શામળાજીથી જિલોડા સુધીમાં ઓગણત્રીસ જેટલા ફ્લાયઓવર બ્રિજના કામ ચાલી રહ્યા છે જેમાં ત્રણ રેલવે ઓવરબ્રિજના નિર્માણ થવાના છે તો શામળાજીથી હિંમતનગર વચ્ચે બે અને હિંમતનગરથી ચિલોડા વચ્ચે ત્રણ મળીને કુલ પાંચ ઓવરબ્રિજ શરૂ કરી દેવામાં આવ્યા છે આમ આગામી ત્રણ માસમાં હાઇવેની એસી કામગીરી પૂર્ણ કરી દેવાશે પાછળ પડી ગયું હતું કોરોના વચ્ચે પણ નડી ગયો અને પબ્લિકને પણ ઘણી અગવડતાઓ ખાડાઓ અને બધું સહન ઘણું કરવાનું થયું છે ઝડપી ડે અને રાઈટ રાત્રે ચાલી રહ્યું છે અને અમે ચોમાસા પહેલાં આ કામ સંપૂર્ણ પૂરું કરી અને જે પબ્લિકને જે અત્યારે જે અગવડતાઓ આટલા સમય સુધી ભોગવવાનો વારો આવ્યો હતો એ એનું સમસ્યા સમાધાન જલ્દી નિરાકરણ પૂરું થશે